हेलो स्टूडेंट, गुजराती टेक्स्टबुक में पेज नंबर 5555 55 पर मूलाक्षर अळ नळनो अळ नो टर्न आवे छे। अळ शब्द थी अळ लेटर थी कोई शब्द स्टार्ट थता नहीं, जेम आप हण बाणनो हण थी कोई लेटर स्टार्ट शब्द शुरू न थाय એવી રીતે અળ નળનો આપણે બોલીએ છીએ, એમાં એ સેકન્ડ લેટર આવે, થર્ડ લેટર આવે, પણ પહેલો લેટર અળથી કોઈ શબ્દ બને નહીં। આજનું તમારું ક્લાસ વર્ક છે એટલે તમારે આમાં ડેટ લખવાની છે। આજની ડેટ કઈ છે? 10/10/11/2020 CW ક્લાસ વર્ક। અળ લેટરના બધા શબ્દો આપણે બોલીશું અને પછી એના વળાંકો આપણે બધા લેટરની જેમ કરવાના છે। પહેલું પિક્ચર શું છે? અળ ફળનો અળ, અળ નળનો અળ, અળ હળનો અળ, અળ જળનો અળ, અળ ગોળનો અળ, અળ વમળનો અળ। જો બધા શબ્દમાં અળ લેટર છે, એ સેકન્ડ છે, થર્ડ છે, એવી રીતે છે, બીજો અને ત્રીજો છે, પહેલો લેટર અળ એ કોઈ શબ્દમાં નથી। ફર્સ્ટ લાઇનમાં વળાંક અળના છે, દર વખતની જેમ આપણે પહેલી લાઇનમાં ટપકાની ઉપર ઘૂંટવાનું છે અને પછી ત્રણ લાઇન છે એ તમારે ક્લાસ વર્કમાં ટપકા જોડી અને બાજુમાં એવો જ લેટર લખવાનો છે। પહેલો વળાંક છે એના ટપકા આપણે જોડવાના છે અને સાથે સાથે એના અળના શબ્દો બોલતા જવાના છે। અળ નળનો અળ, અળ હળનો અળ, અળ જળનો અળ, અળ ગોળનો અળ, અળ વમળનો અળ, એવી રીતે બધા શબ્દો બોલતા જવાના છે અને ટીચર જેમ લખે છે એવી રીતે બે લેટરની વચ્ચે વળાંક અને લેટર પણ કરવાનો છે, લખવાનો છે। પહેલાં ટપકાની ઉપર ઘૂંટવાનું છે અને પછી એ લેટર પૂરેપૂરો લખવાનો છે। અળ વમળનો અળ, અળ નળનો અળ, અળ ફળનો અળ। બીજી લાઇન છે એમાં પણ તમારે ટપકા જોડવાના છે અને પછી ટપકાની ઉપર ઘૂંટવાનું છે અને બધા ટપકા બરાબર ઘૂંટાઈ જાય એટલે બાજુમાં એ લેટર લખવાનો છે, અળ નળનો અળ। ઓકે, થર્ડ ને ફોર્થ લાઇનમાં પણ તમારે બધા લેટર ટપકા જોડી અને આખું પેજ પૂરું કરવાનું છે। નીચે એક્સરસાઇઝ છે, એક્સરસાઇઝમાં શું છે? અળ ઓળખી વર્તુળ કરો। બધા લેટરમાં આવી જ રીતે આપણે એક્સરસાઇઝ કરી છે, આમાં પણ એવી જ રીતે છે। એમાં શબ્દો આપણે છે એમાં વર્તુળ કરવાનું છે। નળ તો બીજો લેટર અળ છે તો ત્યાં શું કરશું? વર્તુળ। હળ તો એમાં પણ બીજો લેટર અળ છે, વર્તુળ કરવાનું। વમળ ત્રીજો લેટર અળ છે તો ત્યાં આપણે વર્તુળ કરવાનું। પછી આવશે કમળ, કમળમાં પણ થર્ડ લેટર લાસ્ટ લેટર અળ છે અને ઈયળ, ઈયળમાં પણ છેલ્લો લેટર થર્ડ લેટર અળ છે। આવી રીતે એક્સરસાઇઝમાં અળ લેટરમાં વર્તુળ આપણે કર્યા। તમારે પણ ટેક્સ્ટબુકમાં આવી રીતે અળનું પેજ કરવાનું છે અને ઓરલ એની યલો બોક્સમાં કવિતા છે એ બોલવાની છે। નળનો આ અળ કહેવાય, નળનો આ અળ કહેવાય, પાણી ગાળીને પીવાય, પાણી ગાળીને પીવાય, ઘરમાં બેસી ના રહેવાય, ઘરમાં બેસી ના રહેવાય, ભણવા રોજ નિશાળ જવાય, ભણવા રોજ નિશાળ જવાય। આ રીતે તમારું ક્લાસ વર્ક છે 5555 પેજ।
टर्न द पेज, नेक्स्ट पेज, पेज नंबर 5, 6, 56, 56 ની ઉપર ક્ષ ક્ષત્રિયનો ક્ષ લેટર છે. તમારે લેટર ક્લાસવર્કમાં કરવાનું છે. ડેટ લખવાની છે 1010-11-2020 CW ક્લાસવર્ક. ઓકે, ક્ષના બધા શબ્દો આપણે બોલીશું અને પછી એના વળાંક છે એ આપણે પહેલી લાઈન છે એ કરશું. ક્ષ ક્ષેત્રફળનો ક્ષ, ક્ષ ક્ષત્રિયનો ક્ષ, ક્ષ ક્ષમાનો ક્ષ, ક્ષ ક્ષેત્રપાળનો ક્ષ, ક્ષ ક્ષણપણનો ક્ષ, ક્ષ ક્ષેત્રનો ક્ષ. એવી રીતે બધાય શબ્દ તમારે બોલતા જવાના છે અને પહેલી લાઈનમાં ટપકાની ઉપર બધા લેટર કર્યા છે એવી રીતે ઘૂંટવાનું છે અને પછી એ લેટર તમારે બાજુમાં એવી જ રીતે લખવાનું છે. ક્ષ ક્ષેત્રફળનો ક્ષ, ક્ષ ક્ષે ક્ષમાનો ક્ષ, ક્ષ ક્ષેત્રનો ક્ષ, ક્ષ ક્ષત્રિયનો ક્ષ. એવી રીતે ટપકા જોડીને ઘૂંટવાનું છે અને પ્રોપરલી લેટર કરવાનો છે. ક્ષ ક્ષત્રિયનો ક્ષ આપણે બોલીએ છીએ ને, તો જુઓ બધા પિક્ચર છે એ પિક્ચર ઉપરથી બધા શબ્દો બોલવાના અને સાથે સાથે તમારે એ લેટરની પ્રેક્ટિસ કરવાની છે અને ટપકાની ઉપર બરાબર જોડી અને લેટર આખો બીજી ત્રીજી અને ચોથી લાઈનમાં ટપકા ઘૂંટીને ક્ષ ક્ષત્રિયનો ક્ષ લખવાનો છે અને પહેલાં ટપકા જોડીને ઘૂંટવાનું છે પછી તમારે એ લેટર લખવાનો. એટલે પ્રોપરલી તમને પ્રેક્ટિસ થઈ જાય અને નીટ એન્ડ ક્લીન ટપકા જોડી અને પછી એ ઘૂંટવાનું અને ઘૂંટીને પછી બાજુમાં એ લેટર લખવાનું છે. એક્સરસાઇઝ છે, ક્ષ ઓળખી વર્તુળ કરો. શબ્દ કયા કયા છે? પક્ષ, તો એમાં ક્ષ ક્ષત્રિયનો ક્ષ ક્યાં છે? સેકન્ડ. એમાં આપણે વર્તુળ કરવાનું. વક્ષ, એમાં પણ ક્ષ સેકન્ડ લેટર છે, આપણે વર્તુળ કર્યું. રક્ષક, એમાં વચ્ચેનો ક્ષ છે, બીજો લેટર ક્ષ છે, તો ત્યાં આપણે વર્તુળ કરવાનું. ભક્ષક, એમાં પણ ક્ષ બીજો લેટર છે, વચ્ચેનો લેટર છે. અને છેલ્લે છે ક્ષમા, તો એમાં પહેલો લેટર ક્ષ છે, તો આપણે એમાં પણ વર્તુળ કરીશું. આવી રીતે તમારે આ પેજ કમ્પ્લીટ કરવાનું છે. એની કવિતા આપણે બોલવાની છે. ક્ષત્રિય રણમાં લડતા, ક્ષત્રિય રણમાં લડતા, એવા જંગે ચડતા, એવા જંગે ચડતા, લડતા લડતા મરતા, લડતા લડતા મરતા, દેશનું રક્ષણ કરતા, દેશનું રક્ષણ કરતા. આવી રીતે આ પેજ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તમારે નેક્સ્ટ પેજ આવશે અને લાસ્ટ લેટર આપણે આવશે જ્ઞ, યજ્ઞનો જ્ઞ. પેજ નંબર 5, 7, 57 ઉપર ક થી જ્ઞ આપણે જે મૂળાક્ષર છે એમાં લાસ્ટ પેજ યજ્ઞનો જ્ઞ આપણે ક્લાસવર્કમાં કરવાનું છે. CW ક્લાસવર્ક લખીશું અને ડેટ લખીશું 10-11-2020 10-11-2020 CW ક્લાસવર્ક. જ્ઞાનના બધા શબ્દો બોલવાના છે અને સાથે સાથેના ચિત્રો જોઈને બધાય શબ્દ બોલવાના છે. જ્ઞ જ્ઞાન કોષનો જ્ઞ,
ज्ञ यज्ञ नो ज्ञ ज्ञ ज्ञानी नो ज्ञ ज्ञ वैज्ञानिक नो ज्ञ ज्ञ ज्ञाति नो ज्ञ ज्ञ ज्ञान भंडार नो ज्ञ। આવી રીતે બધાય શબ્દો છે, તમારે પણ એનું વાંચન કરવાનું છે, વાંચીને યાદ કરવાના છે. પહેલો વળાંક આપણે કરીશું, તમારે પણ પ્રોપરલી ટપકા ઉપર કરવાનું છે અને ટપકા જોડીને એ સેકન્ડ ટાઈમ બીજી વખત ઘૂંટવાનું, અને બાજુમાં ટીચર લખે છે એવી રીતે લખવાનું પણ છે. જ્ઞ યજ્ઞ નો જ્ઞ જ્ઞ જ્ઞાની નો જ્ઞ જ્ઞ જ્ઞાતિ નો જ્ઞ. ટપકા બરાબર જોડવાના છે અને ટપકા જોડીને પછી ઘૂંટવાનું છે. જ્ઞ જ્ઞાન કોષ નો જ્ઞ જ્ઞ વૈજ્ઞાનિક નો જ્ઞ જ્ઞ જ્ઞાન ભંડારનો જ્ઞ. અને તમારે બધા પિક્ચર જોઈ અને શબ્દ બરાબર લર્ન કરવાના છે. આ રીતે યજ્ઞનો જ્ઞનું પહેલી લાઈનના વળાંક બધા આપણે પૂરા કર્યા. સેકન્ડ લાઈન, થર્ડ લાઈન અને ફોર્થ લાઈન તમારે બધા જે લેટરમાં આપણે કરી છે એવી રીતે ટપકા જોડી એની ઉપર ઘૂંટી અને બાજુમાં એ લેટર લખવાનો છે. અને સાથે સાથે ક ટુગ્નના બધા શબ્દો પણ લર્ન કરવાના છે. ઓકે, ચાલો હવે એની એક્સરસાઇઝ કરશું. અને આ તમને ટીચર જે પેજમાં જે લેટર લખાવે છે એ તમારે ત્રણેય લાઈન કમ્પ્લીટ કરવાની છે. જ્ઞ ઓળખી વર્તુળ કરો. તજજ્ઞ શબ્દ કયો છે? તજજ્ઞ, તો એમાં જ્ઞ કયો છે? થર્ડ લેટર છે, આપણે વર્તુળ કરવાનું. યજ્ઞ એમાં સેકન્ડ લેટર જ્ઞ છે, એટલે આપણે વર્તુળ કર્યું. અને છેલ્લે શું છે? ભગ્ન, તો એમાં પણ જ્ઞ લેટર સેકન્ડ લેટર છે, લાસ્ટ લેટર છે, આપણે વર્તુળ કરવાનું. આવી રીતે તમારે વળાંક અને ત્રણ લાઈન કમ્પ્લીટ કરવાની છે. પછી એની કવિતા પણ આપણે બોલવાની છે. યજ્ઞનો બનાવો કુંડ, યજ્ઞનો બનાવો કુંડ, કાદવમાં રહેતા ભૂંડ, કાદવમાં રહેતા ભૂંડ, યજ્ઞમાં હોમ્યા લાકડા, યજ્ઞમાં હોમ્યા લાકડા, ઝાડ સાથી આપણા, ઝાડ સાથી આપણા. આ રીતે પેજ નંબર 5757 તમારે ક્લાસવર્કમાં પૂરું કરવાનું છે. આજે આપણે ત્રણ લેટરનું ક્લાસવર્ક છે. અળ નળનો અળ, ક્ષ ક્ષત્રિયનો ક્ષ અને જ્ઞ યજ્ઞનો જ્ઞ. ઓકે, ટેક્સ્ટબુકમાં ક્લાસવર્ક કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, બાય.